सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આવતીકાલે પવિત્ર જન્માષ્ટમીનો દિવસ છે શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાનનો લીલા પુરુષોત્તમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જેની અંદર બધી જ કળાઓ હતી એવો બહુ મોટો અવતાર શ્રીજી મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાન માટે શ્રીજી મહારાજે સૌથી મોટો અવતાર થયો આવો શબ્દ વાપર્યો છે એવા ભગવાન શ્રીકૃષ્ણનું આવતીકાલે પ્રાગટ્ય છે અને સાથોસાથ આનંદની વાત એ છે કે આપણા સદગુરુ રામાનંદ સ્વામી જેને આ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી એવા સદગુરુનો પણ આવતીકાલે પ્રાગટ્ય દિવસ છે સદગુરુ રામાનંદ સ્વામીને બસો ને એક્યાસી વર્ષ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ આવતીકાલે પૂર્ણ થાય છે માટે સ્વામીનું આખ્યાન ભક્ત ચિંતામણીની અંદર શ્રીમદ સત્સંગી જીવનમાં પણ પહેલાં પ્રકરણના અધ્યાય ચૌદ અને પંદરમાં સદગુરુ રામાનંદ સ્વામીનું આખું આખ્યાન લખેલું છે અને ભક્ત ચિંતામણીની અંદર પણ સદગુરુ નિષ્કુળાન સ્વામીએ પ્રકરણ છત્રીસની અંદર આખ્યાન લખેલું છે એ ભક્ત ચિંતામણીના આધારે આપણે સદગુરુ રામાનંદ સ્વામીના થોડા ગુણ ગાવા છે કારણ કે આવતીકાલે આપણી પાસે આ સાંજનો સમય હોય ત્યારે સમય મર્યાદિત હોય એટલે આવતીકાલ આપણે શ્રીકૃષ્ણ ચરિત્રનું શ્રવણ કરીશું ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યની વાતો સાંભળશું અને નવ વાગે પ્રાગટ્ય કરી દેશું આપણે રાત્રે બાર વાગ્યા સુધી રાહ જોવાની નથી અહીં આગળ નવ વાગે પ્રાગટ્ય કરીને ઉત્સવ કરી દેસું પણ રામાનંદ સ્વામીનું આખ્યાન આજે આપણે થોડું શ્રવણ કરવું છે ભક્ત ચિંતામણીના માધ્યમે રૂડુ સ્વામી રામાનંદનું આખ્યાન કહુ અનૂપ જે આપે ઉદ્ધવજી અવતર્યા જે થયા રામાનંદ રૂપ સહુ મળી હવે સાંભળો સારી કથા છે આનો કહું ચરિત્ર કોળામનું રામાનંદજીનું રસરૂપ નિષ્કુળન સ્વામી કે છે બધા સાંભળો હું સદગુરુ રામાનંદ સ્વામીનું આખ્યાન આવે રસરૂપ જે આખ્યાન છે કહું છું વાલા ભક્તો રામાનંદ સ્વામી એવા સંત આ પૃથ્વી પર થયા આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી છે આપણે જે સંપ્રદાયમાં રહ્યા છીએ એ સંપ્રદાયની બધી જ એના મૂળની અંદર રામાનંદ સ્વામી રહ્યા છે આશ્ચર્યની વાત તમે જો રામાનંદ સ્વામીનું નામ એટલું બધું પ્રચલિત સંપ્રદાયમાં રહ્યું નથી રામાનંદ સ્વામીએ પોતાનું આયખું એક સાચા સંત તરીકે ઓગાળી નાખ્યું છે પોતાનું અસ્તિત્વ આ સંપ્રદાયની સ્થાપના માટે ઓગાળી નાખ્યું છે આ સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીએ વહન કરી પરંતુ રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની સ્થાપના કરી છે અને કેટલું કષ્ટ પડ્યું છે અને કેટલું દુઃખ પડ્યું છે એ રામાનંદ સ્વામીના જીવનમાંથી આપણે સાંભળવું જોઈએ જેમ નંદ સંતોના દાખલાથી આ સંપ્રદાય આજે ઊભો છે એ નંદ સંતો પણ જે સંપ્રદાયની અંદર સહજાનંદ સ્વામી પાસે રહ્યા એ રામાનંદ સ્વામીએ સ્થાપ્યું છે આ સંપ્રદાયમાં સાધુની શરૂઆત રામાનંદ સ્વામીએ કરી છે જે વખતે સહજાનંદ સ્વામીએ સાધુ કરવાની શરૂઆત નહોતી કરી એ સમયે રામાનંદ સ્વામીએ પચાસ સાધુ આ સંપ્રદાયને આપેલા હતા જેમાં શિરમોડ સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા ભાઈ રામદાસજી સ્વામી હતા મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની ભેટ છે ભાઈ રામદાસજી સ્વામી રામાનંદ સ્વામીની ભેટ છે સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામીની ભેટ છે પરમ ચૈતન્યાનંદ સ્વામી રામાનંદ સ્વામીની ભેટ છે સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીની ભેટ છે આવા મહાન મહાન સદગુરુ સંતો એ રામાનંદ સ્વામી આ સંપ્રદાયને ભેટ આપ્યા છે મુક્તાનંદ સ્વામીનું પાત્ર તો કેટલું અજોડ છે એ આપણે જ્યારે સ્વામીના ચરિત્રો સાંભળીએ ત્યારે ખ્યાલ આવે છે એવા મુક્તાનંદ સ્વામીને જેને શિષ્ય તરીકે સ્વીકાર્યા જેને મુકુંદાસમાંથી મુક્તાનંદ બનાવ્યા એ રામાનંદ સ્વામી હતા એવા રામાનંદ સ્વામી દુર્વાસાના સાપથી ઉદ્ધવે ધર્યો અવતાર પૂર્વ દિસે અયોધ્યા પુરી ત્યાં બ્રાહ્મણ સુંદર સાર અયોધ્યા નગરીને વિશે સંવત સત્તરસો ને પંચાણું ની શ્રાવણ વધી આઠમના દિવસે સવારના સમયે ત્યાં આગળ જેનું ગોત્ર કશ્યપ છે આશ્વાલયન શાખા છે ઋગ્વેદી બ્રાહ્મણ છે એવા પવિત્ર બ્રાહ્મણ પરિવારની અંદર અજય શર્મા અજય શર્મા અને સુમતી આ બંને દાંપત્ય જીવન વિતાવે છે એવા અજય શર્માને ત્યાં ઉદ્ધવ અવતાર જે રામાનંદ સ્વામી તરીકે પ્રજ્ઞાત પ્રખ્યાત થયા એવા ઉદ્ધવજીએ એમના ઘરે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું વદી અષ્ટમીને દિવસે સવારના સમયે અયોધ્યામાં બહુ સુંદર રૂપ છે સ્વામી પ્રગટ થયા છે ત્યાં સત્તરસો ને પંચાણું ની સાલ એટલે આજથી બસો ને એક્યાસી વર્ષ પહેલા આનંદ વાદ્યો અતિ ગનો ઘેર ઘેર મંગળ ગાય કરે માતા પિતાને આનંદ માતો નથી આવું દિવ્ય બાળક પોતાને ઘેર જન્મ પામ્યું છે અજય શર્માને સુમતી આ બાળકને જોયા જ કરે છે રમાડ્યા જ કરે છે દિવ્ય છે બાર દિવસ થયા ત્યારે જન્માક્ષર જોઈ અને અજય શર્મા પોતે વિદ્વાન બ્રાહ્મણ છે એટલે બાળકનું નામ પાડ્યું છે રામ રામ નામ પાડ્યું છે શુભ વાર ને ચોગડ્યું શુભ ગળી પર લગન એવા સમામાં આવ્યા પુત્ર તમારો પાવન અતિ પ્રતાપી એ છે ઉદ્ધવ જેવા છે અનુપ આવા બધા ગુનો એમાં રહેલા છે બ્રાહ્મણોને દાન આપ્યા દક્ષિણાઓ આપી બધા બહુ રાજી થયા કેવા સ્વામી શોભે છે નિષ્કુળન સ્વામી લખે છે બાળપણમાં આ ભગવાન નથી પ્રગટ થયા સત્પુરુષ પ્રગટ થયા છે સત્પુરુષ પ્રગટ થાય છે ભગવાન માટે પણ પ્રગટ શબ્દ વપરાય છે અને સત્પુરુષ માટે પણ પ્રગટ શબ્દ વપરાય છે મધ્યના તેરમાં વચના શ્રીજી મહારાજે સ્વયં આ શબ્દનો પ્રયોગ કર્યો છે મહારાજ એમ બોલ્યા શાસ્ત્રમાં તો વાત લખેલી હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એમના મુખથી આ વાત સમજાય છે સત્પુરુષ પ્રગટ થાય આવો શબ્દ વાપર્યો છે એમ નથી કીધું સત્પુરુષ જન્મ લે એ સકારણ સત્પુરુષ પ્રગટ થાય આવો શબ્દ શ્રીજી મહારાજે મધ્યના તેરવામાં સકારણ એનું પ્રયોજન કર્યું છે પ્રગટ થાય છે કારણ કે ભગવાન કે ભગવાનના ધામમાંથી આ પૃથ્વી પર આવેલા મહામુક્તો એ જન્મને મૃત્યુના ચક્કરથી નથી આવ્યા એ કર્મના બંધનથી નથી આવ્યા એ કોઈ પોતાના સુકૃતોના કારણે પ્રગટ નથી થયા એ તો કેવળ જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છે ભગવાન પ્રગટ થાય છે જીવોના કલ્યાણને અર્થે ભગવાનના મુક્તો પ્રગટ થાય છે કર્માનું બંધનથી નહીં ઋણાનું બંધનથી નહીં નહીં લક ચોરાસીમાં ફરતા નહીં જન્મમૃત્યુના ચક્કરમાં એ કેવળ જીવને ભગવાનમાં જોડવા માટે પ્રગટ થાય છે અને ભગવાનની ઈચ્છા એ કરીને પાછા અંતર ધ્યાન થાય છે માટે સત્પુરુષો માટે પ્રગટ થયા આવો શબ્દ શ્રીજી મહારાજે સ્વયં પોતે જ મધ્યના તેરમામાં ઉપયોગ કર્યો છે લૌકિક દ્રષ્ટિએ આપણે કહીએ કે મુક્તાનંદ સ્વાઈનો જન્મ આ જગ્યાએ થયો રામાનંદ સ્વાઈનો જન્મ અયોધ્યામાં થયો પણ જન્મ શબ્દ હોય એની પાછળ મૃત્યુ શબ્દ પણ હોય જન્મને મૃત્યુએ જોડલું છે પ્રગટ છે ને એ પ્રગટ જ રહે એનું કોઈ જોડલું નથી પ્રગટ એટલે પ્રગટ હતા છે અને રહેશે એને પ્રગટ કહેવાય જે હતા ભૂતકાળમાં હતા અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે એને પ્રગટ કહેવાય ગોપાળન સ્વામી પ્રગટ કહેવાય મુક્તાનંદ સ્વામી પ્રગટ કહેવાય ભગવાનને ભગવાનના મુક્તો પ્રગટ કહેવાય રામાનંદ સ્વામી પ્રગટ થયા સ્વામીનું વર્ણન જે નિષ્કુળન સ્વામી લખે છે એ સાંભળો મનોહર સુંદર મૂર્તિ અતિ દિશે રામ જેનું મુખ જોતા મયંક લાજે છબી જોઈ કોટી કામ એના ચરણની શોભા ઓપે નખને આંગળી જાનું જડમાં કમળ કેરી ફૂલી રહી રાતી કડી ઊંડી ના બી ઉદર સુંદર પડે ત્યાં સ્તન રુદે જોઈ જનમનલો કેવા સ્વામી હતા તો કે સ્વામીનું મુખ મયંક લાજે એવું હતું ચરણની શોભા એની અંદર ઉર્ધ્વ રેખાઓ સ્વામીના આજાન બાહુ હાથ હતા ઠેક ગોઠણ સુધી હાથ પહોંચે એવા સ્વામીના લાંબા હાથ હતા ઊંડી નાભી હતી ત્રિવળી એમાં પડતી હતી કંઠ પણ એવો સરસ સંઘ સમાન કંઠ તો ચીબુક મુખ અધરવર બધાનું આખું સ્વામીનું આખા આખા સ્વામીના શરીરનું વર્ણન અહીંયા આગળ કરેલું છે સ્વામીએ આંખમાં અમૃત ભર્યું વળી ભ્રકુટી ભરી ભાવની ભાલ સુંદર સોયામનું મનોહર મૂર્તિ મન ભાવની આંખોમાં જાને અમૃત ભર્યું હોય એવા નાના રામ દેખાય છે એટલું જ નહીં ભ્રકુટી પણ એવી જ ભાવની ભરેલી હોય એવી દેખાય છે ભાલ સુંદર ભાલ સુંદર દેખાય છે મનોહર મૂર્તિ આવી સ્વામીની દેખાય છે શીશે થોડા એટલે કે માથા ઉપર થોડા થોડા કેસ છે જીના વક્ર છે અને જગે એટલે કે ચડકતા છે આવા રામને જોઈ બાળચંદ્રની જેમ રામ ધીરે ધીરે મોટા થતા જાય છે ધીરે ધીરે મોટા થાય છે એમાં આઠ વર્ષની એમની ઉંમર થાય છે બ્રાહ્મણોને આઠ વર્ષે ઉપવીત આપે એટલે પિતાએ કુળ પરંપરા પ્રમાણે રામને ઉપવીત આપી છે ઉપવીત સંસ્કાર કર્યા છે જનોય આપી છે પછી વરની વ્રતને દ્રઢ મને કરીને ધાર્યું અને રામ બાળપણથી એક વિચાર કરે છે આઠ વર્ષના હતા તે દિવસે પોતાના પિતા પાસે શ્રીમદ્ ભાગવત એનું શ્રવણ કરતા હતા શ્રીમદ ભાગવતના આખ્યાનો સાંભળતા સાંભળતા રામ હંમેશા એવો વિચાર કરતા પછી વરની વ્રતને દ્રઢ મને કરી ધાર્યું આશ્રમ નથી કરવો એવું મને વળી વિચાર્યું ગ્રહસ્થ આશ્રમ કરવો જ નથી આવું રામને આઠ વર્ષની ઉંમરે જ્ઞાન થઈ ગયું ગ્રહસ્થ આશ્રમ નથી કરવો આપણને પચાસ ને સાહીઠ થાય સિત્તેર થાય તોય પણ એમ ના થાય ચાલો ભાઈ હવે થોડોક સંસારમાંથી ટાઈમ કાઢી વધુ ભજન કરીએ આ સંસાર એ તો સડક તો ચૂલો છે ચૂલો ગુનાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપે છે કે એક કઠિયારો હતો હેમ ગોપાળની ઝાડીમાં એકવાર લાકડા લેવા ગયો એમાં ચંદનનું લાકડું આવી ગયું ભેડું ભારો લાકડાનો વેચાણો નહીં તે ચૂલાની અંદર પોતાની ઘરવાળીને કીધું કે આજે ભારો નથી વેચાણો તો આની જ રસોઈ કર ઘરવાળીએ રસોઈ ચાલુ કરી એમાં ચંદનનું લાકડું નાખ્યું અને ચંદનનું લાકડું એને કાંઈ ખબર નથી આ ચંદનનું લાકડું રોટલા ઘડતી હતી ખીચડી મૂકી હશે પણ એ ચંદનના લાકડાની સુગંધ એ ગામની આજુબાજુ બધે પ્રસરી ત્યાંથી એક મોટો શાહુકાર નીકળતો હતો એ શાહુકારે વિચાર્યું કે આ ગામમાં વળી ચંદનના લાકડા બાળે એવો ધનાઢ્ય કોણ છે અહીં તો ઝૂંપડા જ છે એટલે સુગંધથી ખોળતો ખોળતો કઠિયારાના ઘર સુધી ગયો ચૂલામાં લાકડું બળતું હતું એ તો ઓળખી ગયો કે આ ચંદનનું લાકડું છે એટલે તરત પૂછ્યું કે આ લાકડું મારે જોયું તો મળે બોલો કઠિયારો કે આ આખા લાકડાના ભારા પડ્યા લેવા હોય તો આ લો ને કે આ બળે એને શું કરવા લો છે આ કે મારે આ જ જોઈએ આના પાંચ રૂપિયા દઉં એને લાકડું લીધું એક બાજુ પર લાકડું કાળું પડી ગયેલું છે અને એક બાજુ પર લાકડાનું ઠેબું થોડું રહ્યું છે શેઠે લાકડું લીધું અને જે સારું ઠેબું હતું ને એને ઘસીન ભગવાનને ચડાવ્યું અને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું અંતકાળેનો આવ્યો ત્યારે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ શેઠના આત્માને લેવા આવ્યા ગુણાદિતનંદ સ્વામી આ તો દ્રષ્ટાંત છે હેમગોપાળની જગ્યાએ ભરતખંડ છે આ પૃથ્વી આખી હેમગોપાળની જગ્યાએ છે એના મનુષ્યનું શરીર છે ચંદનના લાકડાની જગ્યાએ છે અને આ સંસાર છે ચૂલાની જગ્યાએ છે ત્યાંની અંદર આ લાકડું આ સંસારના ચૂલામાં બળે છે એક ઠેબું બળે છે એક ઠેબું બાજુ બાજુ પરનું છે અને ઘસી નાખવાનું છે સંસારનો ચૂલો એમ કે છે હું રાગ કરી દઉં અને પાછલું ઠેબું જો આપણે ઘસી લઈશું જેટલું ચંદન ભગવાનને ચડી ગયું એટલું આ લાકડું કામનું એટલું આ મનુષ્ય દેહ કામનો નહીં તો સંસાર તો રાખ કરી દેવાનો છે રામને આ વાતો આઠ વર્ષની ઉંમરે મગજમાં સમજાઈ ગઈ છે કે મારે ગ્રહસ્થ આશ્રમ કરવો જ નથી મારે તો ત્યાગ આશ્રમમાં જવું છે સાધુ થવું છે મારે નૈષ્ઠિક વ્રત રાખવું છે મારે કોઈ સ્ત્રી સામું જોવું નથી કે સ્ત્રીનો સંગ કરવો નથી આવું રામને ગમતું એટલે નાના હતા ને ત્યારથી એનો સ્વભાવ કેવો હતો નિવૃત્તિવાળા સંતનો સમાગમ ગમે ઘણું તાત મુખથી કરે ભાગવત ભાગવતનું નિવૃત્તિવાળા સંત એટલે કે સાધુ મહાત્માઓ સાથે રામને બેસું ગમતું સાધુને જો એટલે દોડી દોડીને રામ સાધુ પાસે પહોંચી જાય ને સાધુની વાતો સાંભળ્યા કરે સાધુની વાતો સાંભળે ત્યારે એક ધારું સાધુને જોઈને વાત સાંભળે એવું લાગે કે જાણે આ પૂર્વણો કોઈ મુમુક્ષુ હોય એવું સાધુ સંતોને પણ લાગતું પોતાના પિતા પાસેથી ભાગવતની વાતો સાંભળતા એટલે શ્રીમદ્ ભાગવતનો દસમ સ્કંદ સાંભળવાના કારણે ભગવાન શ્રીકૃષ્ણને વિશે અપાર હેત પૂર્વના મુક્ત તો હતા જ અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું કૃષ્ણ ચરિત્ર સાંભળ્યા ભગવાન શ્રીકૃષ્ણમાં એમને અપાર હેત થયું હવે હૃદયમાં એવી ઈચ્છા રહે છે પોતાના ઘરમાં બાલમુકુંદની પૂજા થાય છે અયોધ્યામાં મંદિરો પણ ઘણા છે એટલે મંદિરોમાં પણ પોતે રામ બધે જાય દર્શન કરે ભગવાનની પ્રતિમા સ્વરૂપ અર્ચા સ્વરૂપ મૂર્તિ સ્વરૂપ ભગવાનના દર્શન કરે પણ રામને મૂર્તિ સ્વરૂપ ભગવાનના દર્શનથી શાંતિ નથી થતી રામ કહે છે મારે ભગવાન સાથે બોલવું છે મારે ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ કરવો છે વળી પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવા છે મારી સાથે ફેસ વાત કરે એવી રીતે દર્શન કરવા છે આવો નિર્ધાર રામે બાળપણમાં કર્યો પોતે એવું વિચારે છે કે કાંઈક એવું મિસ લઉં કે જેનાથી મને આ ઘર છૂટે એટલે પોતાના માતા પિતાને એકવાર બેઠા છે માતા પિતા માતા પિતા બેઠા બેઠા વિચારે છે આપણો રામ બહુ ગુનિયલ છે રામને ભગવાનના શાસ્ત્રોમાં બહુ રસ છે બહુ તેજસ્વી છે બુદ્ધિ બહુ તીક્ષ્ણ છે એના પિતા અજય શર્મા પોતાની પત્નીને કહે છે એટલો ગુનિયલા દીકરો છે એક વખત હું એને આ ભણાવું તરત દરેક વસ્તુ યાદ કરી લે છે શ્રીમદ્ ભાગવત એકવાર સાંભળે છે ભગવાનની કથા કોઈ દી ભૂલતો નથી અને શ્રીમદ્ ભાગવત જ્યારે હું કથા કરતો હોઉં ત્યારે આપણો દીકરો કથા સાંભળતાં આંખમાંથી આંસુડા પડે છે જાણે પૂર્વનો શ્રીકૃષ્ણનો ભક્ત હોય એવા એમાં લક્ષણ છે આવી માતા પિતા વાતો કરે છે રામ શર્માને હવે માતા એમ કહે છે કે દીકરો દસ વર્ષનો થયો છે તો હવે દીકરાનું કંઈ સગપન કરી દઈએ પહેલાંના જમાનામાં તો નાની ઉંમરમાં સગપન થઈ જતું તો દીકરાનું સગ કરીએ આવો ગુનિયલ દીકરો છે આને તો બહુ સારી દીકરી મળશે તમારી ભાળ કાંઈક કરાવો સારા સારા આપણા આપણા સમાન જે પરિવાર હોય એમાં દીકરી ગોતીએ રામ આ શબ્દને સાંભળે છે ને રામને ધ્રાસકો પડે છે ગ્રહસ્થ આશ્રમ તો મારે કરવો નથી એક દિવસ પોતાના માતા પિતા આગળ જઈ પગે લાગી વિનંતીના રૂપમાં રામ કે છે હે માતા હે પિતા હું તમારો બાળક છું મને ખ્યાલ છે તમે મારું બહુ સારી રીતે લાલન પાલન કર્યું છે પણ મારે હવે વેદનો અભ્યાસ કરવો છે અને વેદનો અભ્યાસ કરવા માટે મારે કાશીએ જવું પડે મને તીર્થોમાં પણ થોડી ફરવાની ઈચ્છા છે તીર્થોમાં પણ મને દર્શન કરવાની ઈચ્છા છે મેં હજુ દ્વારિકા જોઈ નથી મારે દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા છે અને કાશીએ જઈને વેદનો અભ્યાસ કરવો છે મને રજા આપો એમાં અયોધ્યામાં એક દ્વારિકાથી સંઘ આવેલો એ ટાઈમે અને એ બધો સંઘ ભેગો થઈને પાછો દ્વારિકા જતો હતો એ રામ રોજ મંદિરે અયોધ્યામાં બધે જાય એ રામને ખબર પડી ગયેલી કે આ સંઘ છે એક દ્વારિકા જવાનો છે અને મારે આની ભેળા જવું જ છે કેટલા દિવસમાં જવાના છો કે ચાર પાંચ દિવસમાં રામ કે બસ આવો સંગાથ મળી જાય હું નાનો છું મારે રસ્તો ગોતવો ના પડે નામની ભેગા દ્વારિકા પહોંચી જવું પછી દ્વારિકાથી કાશી જ્યાં જવું હશે ત્યાં જઈશ પણ એક વખત આ ઘર છોડું ને આ માતા પિતાને છોડું ને પછી આ ઘર બાજુ ફરી જોવું નથી આવો વિચાર દસ વર્ષની ઉંમરે જેને આવે એ મુક્તા હોય ઘરના ઉમરા છોડવા ખાવાના ખેલ નથી માઉન્ટ એવરેસ્ટ ઓળંગવો ને માઉન્ટ એવરેસ્ટને ટપીને જવું હોય તો એ સહેલો છે પણ ઘરનો ઉંમરો એક વખત છોડ્યા પછી આ ઘરમાં પાછું નથી આવવું એ જે નિર્ધાર કરવો બહુ કઠણ છે દેહને દેહના સંબંધીની પ્રીતિ તૂટવી બહુ કઠણ છે એક વખતે ઉમરાને ઓળંગી જવું એટલે ખબર પડશે એક વખતે ઘરનો ઉમરો છોડે એટલે તરત ખબર પડે કે કેટલું કઠન છે જેને છોડ્યો નથી એને ખબર નથી જેને છોડ્યો હોય એને ખબર પડે અતિ કઠન છે અને છોડ્યા પછી અખંડ પાછું ટકીને રહેવું એ તો એનાથી કઠણ છે છોડ્યા પછી પણ ખેંચે લોહીચુંબક જેવો છે છોડી દો ને પછી ખેંચે રામ કે છે એક વાર આ અયોધ્યા છોડું એક વાર આ માતા પિતાને છોડું પછી ક્યારેય આ માતા પિતાની સાથે રહેવા આવું નથી છે મારા માતા પિતા ગુનિયલ છે માતા પિતા બહુ સારા પણ આ દેહનો સંબંધ એ મને બંધનમાં નાખશે મારે તો ત્યાગી થવું છે એક દિવસ પોતાના માતા પિતાને કહે છે મારે વેદ ભણવા માટે જવું છે અને જો તમે મને રજા આપો તો હું થોડો કાશી અભ્યાસ કરું દ્વારિકામાં દર્શન કરું અહીં એક સંઘ આવ્યો છે એમની સાથે દ્વારિકા જોઉં કરવા દ્વારિકાની જાતરા દેખવા દેશ પ્રદેશ એવી ઈચ્છા ઓર માહી મારે વર્તે છે અહોની સ મારે રાતને દિવસ આવી ઈચ્છા છે કે મારે દ્વારિકાને બધે દર્શને જવું છે તમને છોડીને જવું છે આ વાત જ્યાં સાંભળી સુમતીએ હવે માતાને તો લાડે કોડે પરનાવાતા દીકરી ગોતવાની વાત છે અને વેદ બનવા જવું છે ત્યાં તો આવી વાત કરીને ત્યારે માતાને આવી મૂર્છા વળી ઢળી તે કદળી જેમ શ્રીરામ તમે સીધા આવતા મારા પ્રાણ રહેશે કેમ હે રામ તમે જો જાશો તો મારા પ્રાણ કેવી રીતે રહેશે તમે તો મારા આંખનો તારો છો અમારો આધાર છો મારા શ્વાસ છો મારા પ્રાણ છો તું જતો રહીશ તો અમારે જીવીને શું કામ છે એમ કરતાં મા તો ઢળી પડીને પોકે પોકે રડવા લાગી રડતાં રડતા રામના માથે હાથ ફેરવતા જાય અને પોતાની છાતી સાથે ચાંપતી જાય અને કે પુત્ર તમે નાનકડા નવ દેખ્યું સુખ દુઃખ કોણ તમને જમાડશે જ્યારે લાગશે ભૂખ એ હે સંસાર આનું નામ છે સંસાર આ લાગણીને આ ભાવને આ સુડા ને લુચ્છીને જે દોડવું ને નથી એ કામ છે જગત માં લુખો જ હોય અને પરિવારમાં લુખો જ હોય ઘણા લુખા હૃદય ના હોય ક્યાંય ના ચોટે ક્યાંય ના ચોટે એને કોઈ જગ્યાએ ના મા હેત હોય ના બાપમાં હેત હોય ના સંસારમાં ક્યાંય તે ભગવાનમાં ના હોય ને હેત ન હોય સત્સંગમાં એવો જ રહે રેતી જ એવો જ જેને સંસારમાં માતા પિતા કે પોતાના પરિવારમાં કે કોઈ જગ્યાએ હેત થયું હોય ને એવો વ્યક્તિ અહીં આવે ને તો એને ભગવાનમાં હેત થાય જે ન્યા લુખો હોય અહીં લુખો જ રહે જેનું હેતવાળું હૃદય હોય એને ભગવાનમાં હેત થાય હેતવાળું હૃદય જ ના હોય તો કેવી રીતે થાય ઘનશ્યામ મહારાજે માતા પિતાની કેટલી સેવા કરી હેતથી સેવા કરી પછી ત્યાગ કર્યો છે મુક્તો છે એની વાત આખી નોખી છે બાકી જગતની અંદર ઘણા માણસ એવા હોય કે જેને હાવ લુખા કશું ના હોય માતા પિતા ભાઈ બેન કોઈની જોડે કાંઈ હેત જ નહીં હાવ રોડ જેવા હોય પછી સત્સંગમાં આવે તો રોડ જેવા જ હોય એને ક્યાંય હેત ના થાય ના ભગવાનમાં થાય ના સાધુમ થાય ના હરિભગતમાં થાય ક્યાંય ના થાય એ પથરો રહેતો પાણીમાં ને સંસારમાં હોય એવો હોય ના પલડે ના પલડે એવા રામ રામ એવા તો હૃદયની અંદર પૂરેપૂરી પોતાના માતા પિતા પ્રત્યેની લાગણી વાળા હતા પણ વિચાર એમ છે કે આખરે તો આ સંસાર છે મને બાંધશે માં કહે છે બેટા તમે બહુ નાનકડા છો તમે હજુ સુખ ને દુઃખ કઈ જોયું નથી તમને કોણ જમાડશે તમે જશો દ્વારિકા જશો કે તમે કાશીએ જશો આટલા નાના છો તમને કોણ જમાડશે તમને ભૂખ લાગશે ત્યારે કોણ બનાવી દેશે અહીં તો હું તમને તરત શીરો પૂરી બધું બનાવી દઉં ત્યાં કોણ બનાવશે અને ખબર છે બેટા તને વાટ માહી વાગવરુ બીવરાવે બહુ બાળને પુત્ર મારા મંદિર બેઠા ભજો શ્રી ગોપાળને હે મારા પુત્ર વાટમાં વાઘ અને વરુ કેટલા બધા જંગલી પ્રાણીઓ મળે તમે બહુ કૂના છો કોમળ છો તમને એ એવા પશુઓ ક્યાંક મારીને ખાઈ જાય તો પ્ર મારે કોને મોઢું દેખાડવું હું તો તમારું મોઢું જોઈને જીવું છું એના કરતાં એક કામ કરો આપણા ઘરમાં જ બેહો આ ઘર જ મંદિર છે અહીં રહો અને ભગવાનને સુખેથી ભજો આવી આંસુડા પાડીને પોક મૂકીને આક્રંદ કરીને પોતાના પુત્રને છાતી સાથે ચાપીને સુમતી દેવી પોકે પોકે રડે છે બેટા 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 તું ના જઈશ બેટા આ વિચાર તું છોડી દે તું મારો બહુ લાડકવાયો બહુ વાલો તું અમારા હૃદયનો ટુકડો છો અમે તારા વિના નહીં જીવી શકીએ તું આ વિચારને છોડી દે ત્યારે રામ વૈરાગ્ય જેના હૃદયની અંદર હોય એ કેવો હોય એ રામ કે છે આ તો જેને 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 પોતાની જનનીના આંસુ જોયા હોય અને એવી જનનીને ભગવાનને રાજી કરવા માટે સત્સંગને રાજી કરવા માટે પોતાની માતાના આંસુ પડતા જોયા હોય છતાં પણ ઘરના ઉમરા છોડીને નીકળ્યા હોય ને એને ખબર પડે કે એમાં હૃદય કેટલું કઠન કરવું પડે હૃદયથી લુખા ના હોય અતિશય કરુણાવાળા દયાવાળા હોય તો પણ સમાજ માટે સત્સંગ માટે ભગવાનને રાજી કરવા માટે પોતાના કલ્યાણને અર્થે જેને જન્મ આપ્યો જેને પેટે પાટા બાંધીને મોટા કર્યા એવી માઓને રડતી છોડીને હજારો માતા પિતાની સેવા કરવા માટે જે નીકળ્યા હોય એવા ભગવાનના સાચા સાધુ એની કિંમત સમાજ શું ચૂકવી શકે શું આપશે સમાજ એને શું આપશે શું આપી શકશે એવાને જેને સમાજની સેવા માટે જેને સત્સંગની સેવા માટે જેને ભગવાનની સેવા માટે પોતાની માતાના આંસુ બાજુ પણ નથી જોયું એ આંસુડા પડતા રહ્યા હોય અને ઘરના ઉમરાઓ આમ ઓળંગ્યા હોય એ વૈરાગ્યનો કેટલો એના હૃદયને વિશે નિવાસ હોય ત્યારે થાય ત્યારે થાય ઓછી કિંમત નથી આ હું જે વાત કરું છું એ ભગવાનના સાચા સંત જે સંસારનો ત્યાગ કરી નીકળે છે એના માટે વાત કરું છું એની કિંમત ઓછી નથી બહુ મોટી કિંમત છે બહુ મોટી કિંમત છે નહીં કે અમે સાધુ થઈ ગયા છે એટલા માટે વાસ્તવિકતા શ્રીજી મહારાજ એટલે જ તમે જો વચનામૃતમાં પાંચ જગ્યાએ સમ ખાધા છે પરમહંસના સમ સાધુના સમ ખાધા છે કેમ શ્રીજી મહારાજને બહુ વાલા હતા કારણ કે બહુ કઠણ કામ છે અને એમાં આંસુડાની જ્યારે ધારો થતી હોય ને ત્યારે તો અઘરું ત્યારે રામ પોતાની માતાના આંસુ જોઈને રામ કે છે સાંભળો રામ કહે માં સાંભળો રામ કહે માં સાંભળો મારે જવું છે જરૂર જેને વૈરાગ થાય કઈને આવતારે જો જેને થાય આ આખ્યાન સાંભળીને કે રામાનંદ સ્વામીનો કાલે પ્રાગટ્ય છે ભેટ આપી દેવી છે રામાનંદ સ્વામીને આખ્યાન સાંભળીને તો આવજો પણ એવા ના આવતા કે અમારે સેવા કરવી પડે હા બાકી પછી એક દાદા હતા દાદા એક દાદા હતા હિતેર વર્ષે કે મને વૈરાગ થયો છે હવે શું થયો છે વૈરાગ્ય અને મારે આવે સાધુ થવું છે અમે કીધું રોને આવે આમને આમ શું સાધુ થઈને તો કે નહીં મને સાધુ આવે કરો હવે સિત્તેર વર્ષના દાદાને સાધુ કરે તો સદગુરુ જ કરવા પડે ને સીધા શું કરાય એ કઈ તો કામ લાગે સિત્તેર વર્ષના દાદાને સાધુ કરે શું થાય દાદા ગાદી તક્યો નાખી દેવો પડે રોજ આરતી કરવી પડે દાદાની એવું થાય જુવાન હોય અને વૈરાગ્ય થાય શ્રીરામ કહે માં સાંભળો મારે જાવું છે જરૂર રાખ્યો તમારો નહીં રહો મારું અંતર છે આતુર રાખ્યો તમારો નહીં રહો મારું અંતર છે આતુર હે માં સાંભળી લે હું તો ચોક્કસ જવાનો તમારો રાખ્યો નહીં રહું ગમે એટલું રડશો ગમે એટલું કૂટશો ગમે એટલો છાતીએ ચાપશો પણ હું રોકાવાનો નથી આનું નામ વૈરાગ્ય છે માતાએ બહુ પ્રકારે સમજાયા બહુ પ્રકારે સમજાયા પણ રામ જ્યારે સમજતા નથી ત્યારે માં થોડોક નિશાસો નાખીને કહે છે કે કંઈ વાંધો નહીં બેટા સારું પુત્ર સદાવજો વેલા આવજો મારા વેર શીખ દેતા શ્રી નહીં ને તે ચાલ્યા નીર માને થયું કે આ છોકરો નહીં માને એટલે પોતાના દીકરાના માથે હાથ મૂકીને કે છે બેટા વાંધો નહીં તમારે જવું હોય તો હું કેમ રોકીશ દ્વારિકાના સંઘ સાથે ચોક્કસ જાઓ તમે પણ વહેલા પાછા આવજો મારા વીર આવું કહેતા કહેતા ફરી પોક મૂકી છે સુમતીએ આજે અયોધ્યાની અંદર અજય શર્માનું જે હર્યું ભર્યું ઘર રહેતું હતું જ્યાં આગળ સદાઈને માટે પ્રસન્નતા રહેતી હતી એ ઘર આજે કોપ ભવન જેવું થઈ ગયું છે શોકમાં પરિણમી ગયું છે આજે અજય શર્માના ઘરની દિવાલો રડે છે આજે અજય શર્માના ઘરની થાંભલીઓ રડે છે આજે અજય શર્માના ઘરના આંગણાની તુલસીના છોડ રડે છે અજય શર્માના આંગણામાં બાંધેલી ગાયો રડે છે આજે અજય શર્માના આજુબાજુ ઘરની આજુબાજુમાં બેઠેલા પક્ષીઓ રોજ ઉઠીને રામના દર્શન કરવા આવતા અને સરસ મજાના કલરવ કરતાં એ પક્ષીઓ પણ આજે આક્રંદ કરીને રડે છે આખી અયોધ્યા નગરી રડતી હોય એવું જાણે રામનો આજે અયોધ્યા છોડીને જવાનો સંકલ્પ છે એવો દરેકને લાગે છે માએ પછી એટલું કીધું બેટા તું જાય એનો વાંધો નહીં તું મને ખબર છે કે બહુ કૃત નિશ્ચય છો નહીં જ માને અમારું પણ તું રસોઈ તો છેલ્લે મારા હાથની જમતો જા રહો પુત્ર રસોઈ કરું એક વાર જમો જીવન આ મુખ મોગું મળવું મારા તીરથવાસી તન તમારું મોઢું મળવું બહુ દુર્લભ છે માટે મારા હાથની રસોઈ તમે જમો સુત તમે સધાવતા કેમ જાશે મારા દન હજુ માને એમ છે કે હજુ આંચકો મારી લઉં એના તો સંસારના શું પીગાડી નાખે પીગાડી નાખે કોણ તારા વિના અમારું કોણ આટલું જ કેતા પોક મૂકે ને તો વૈરા ગમે એટલો ચોટલી ઉધી ચડેલો હોય ને તો એઠો આવી જાય હેઠો આવી જાય ઓલા ને કેમ થયું તો આનંદ ની અંદર નહોતા ઓલા સાધુ સરસ ગાતા હતા ને ભાભી આવ્યા હતા સભામાં ને ભાભી બોલ્યા આ તમે આ ગાય છે જોયો કોણ અરે બાપા અમારો દિયર છે દિયર બીજી બાઈઓને કે ના સાંભળી ગયા સાધુ કેટલું સરસ ગાય છે ને કેવા રૂપાળા છે અહીં સંસારમાં તો લાડે ગોળે પરનાવતા તો મારા આવતા પહેલાં સાધુ થઈ ગયા આને લાડે કોળે પરનાવત આટલો શબ્દ સાંભળ્યો તે હાંડની ખીચડીના ભાવી સત્સંગની હોઈ ગયા રિહાઈને શું થયું ભાઈ કેમ ખીચડી કાંઈ નથી જમી નહીં પેટ દુખે છે પેટ નહીં મગજમાં ઓલા શબ્દ જતા રહ્યા લાડે કોળે પરનાવત પરનવાની ઈચ્છા થઈ ગઈ વૈરાગ ઉતરી ગયો રાત્રે પહોંચ્યા ઘેર જઈને હાંકડ ખખડાવી ભાભીએ જ ખોલ્યો દરવાજો ઓલા કોણ આ માથે મુંડાવાળો અત્યારે રાતે અરે ભાભી તું નથી કેતી લાડે કોડે તો પરણવા આવ્યો શું તો આ ભાભી કે મારા બે જનેલા વાંઢા રખડે છે ને તારી માટે ક્યાંથી ગોતીશ આવું થાય બધું પાકો વૈરાગ ના હોય તો કાચા શબ્દ સાંભળે ત્યાં ઉતરી જાય બધું ઉતરી જાય કાચો શબ્દ સાંભળે ને ત્યાં ઉતરી જાય વૈરાગ ટકે નહીં ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના સમજણ વિનાનો ત્યાગ છે ટકતો નથી કાંઈક એવો શબ્દ સાંભળે ને તો તરત ઓગળી જાય આ પાછા હજુ તો સુમતી દેવી હજુ થોડાક આંચકા લે છે એ છે તમે શું કીધું જમી લો પછી જાઓ પણ હજુ પાછું થયું જ્ઞાના થોડું કહી દઉં હજુ ઢીલો પડે ને તો વાંધો નહીં ઢીલો પાડવા માટે મથે જ માયા તો ઢીલા પાડવા જ મથે કે આ મારા હાથમાંથી ગયો છે પાછો પકડવો છે પણ ભગવાન જાળવી લે પાછા ભગવાન પાછા જાળવી લે માયા તો એવું જ વિચારે કે આ ભગવાન પાથી અહીંથી ભગવાન પાસે જવો જ ના જોઈએ માયા એવું જ વિચારે સદાય સૂત તમે સધાવતા કેમ જાશે મારા દન આંધળાની આંખ છો જ નિર્ધનીનું ધન આંધળા અમે તો તમારા વિના આંધળા રામ તમે અમારી આંખો છો તમારા વિના હું જોશું અમે બોલો અને આવું જ થાય હા સંસારનો ત્યાગ કરે તો હમજનવાળા જે સત્સંગની અંદર જ હોય એવા માતા પિતાઓ આજે જે દીકરાઓને એકના એક સમર્પિત કરી દે છે એને તો કરોડો ગણો વૈરાગ્ય સંસારનો કહેવાય એકના એક દીકરાઓ જે આમ સમર્પિત કરે છે ને એને તો પેલો દીકરો સમર્પિત થયો હોય ને સત્સંગમાં એના કરતાં વધારે વૈરાગ્યના માતા પિતાને કહેવાય આ છોકરાને જેટલો વૈરાગ્ય હોય ને આને તો એકવાર ત્યાગ કરી દેવાનો છે પછી અહીં કાંઈ દુઃખ નથી અહીં કશું દુઃખ નથી દુઃખ માત્ર બધું સંસારમાં છે બધાને ખોટું લાગે કે સાધુ દુઃખી સાધુમાં કાંઈ દુઃખ જ નથી ભગવાનનું ભજન કરો સુખેથી રોટલા જમો ભગવાનનો પ્રસાદ જમો ટાઈમે હોઈ જાઓ ટાઈમે ઉઠી જાઓ આગું પાછું કાંઈ કરો નહીં અહીં તો સુખ સુખને સુખ સુખપાલમાં બહેન પ્રભુ ભજી લ્યો સ્વામી કે એવું કરી મૂક્યું છે બોલો જેને સુખ હોય આવો જેને હોય આવો સુખપાલ છે અતિ શોખ કોઈ દુઃખ જ નહીં આવે જ નહીં દુઃખ મનનું ઊભું ના કરીએ તે કઈ દુઃખ નહીં મનનું ખોતરીને ઊભું કરીએ તો અહીં દુઃખ બીના વિવેક ભેખ સબ દુખિયા રાજા બી દુખિયા રંક બી દુખિયા અને વિના વિવેક ભેખે દુખ્યો બાકી તો સુખ સુખ ને સુખ છે સુખપાલ છે કોઈ ઉપાધિ નહીં કોઈ બિલ ભરવાની ચિંતા નહીં તેલ ભાવ વધે ચિંતા સાધુને કાંઈ કઈ બોલો એને શું ચિંતા રસોઈ આવે બારસની રસોઈ અરે પાકી કરો ભાઈ જન્માષ્ટમીની રસોઈ પાકી કરો પાળના રસોઈ પાકી કરો ક્યાં દુઃખ જ છે દુઃખ માત્ર સંસારમાં છે ધન્યવાદ તો તમને છે કે આટલા દુઃખની વચ્ચે તમે ભગવાન ભજી શકો છો અમે ભગવાન ભજી એમાં કાંઈ નવાઈ નથી કાંઈ નવાઈ નથી તમ અમે ભગવાન ભજીયામાં શું નવાઈ એક જ વાર અમારે તો છોડવાનું ને પણ તમારે તો રોજ છોડવાનું છે એ માતા પિતાને ધન્યવાદ છે કે જેને એકના એક દીકરાઓ પોતાના છોડી શક્યા હસતા મોડે છોડી શક્યા અરે એ માતા પિતાને ધન્યવાદ છે કે જેને બાળપણથી પોતાના દીકરાઓના કાનમાં એમ કીધું છે કે બેટા તારો જન્મ અમારા માટે નહીં તારો જન્મ ભગવાન માટે છે કરોડો વંદન છે એનો વૈરાગ્ય જે દીકરો સંસારનો ત્યાગ કરે કે કોઈ દીકરી સંસારનો ત્યાગ કરે ના કરતાં અબોજોગોનો વૈરાગ્ય માતા પિતાનો કહેવાય કોઈ માતા પિતા પોતાના દીકરા દીકરીને એવું નથી શીખવાડી શકતા તારો જન્મ મહારાજ માટે છે દરેક એવું શીખવાડે આ તારી માં આ તારો બાપ આ તારો કાકો આ તારી કાકી આ તારી મેળી આ તારી ગોળી આ તારી હવેલી પ્રથમનું સિત્તેર મુજ શીખવાડે એની વચ્ચે કોઈક માતા પિતા એવા હોય કાનમાં જ પોતાના દીકરાની દીકરીને એમ કે તો મહારાજ માટે છો મહારાજ માટે છો એ કાંઈ નાની સુની વાત કહેવાય કેટલો વૈરાગ કહેવાય કેટલું એને સમજણ કહેવાય અને આપવાનો થાય ત્યારે હસતા મોઢે આમ મૂકી દે ભગવાનને ખોડે એ નાની સુની વાત નથી છોડવા વાળા કરતા પણ સંસાર ને છોડવા વાળા કરતા પણ જે સંસારી છોડી શકે છે ને એની સમજણ વધારે પાકી છે વધારે પાકી છે અહીંયા આગળ સુમતી કે છે મુજ રાક નું રતન છો જાતા તે જીવડો નહીં રહે હવે રસોઈ કરો ને બાપા શું કરવા ઉપાધિ કરો છો પેલો કે છે કે માં હું નહીં રહું આ કે છે રસોઈ જમીલો છેલ્લી તો રસોઈ કરતા પેલા હજુ પાછા આ રાંધવાનું ચાલુ કર્યું કેટલો કહે અંધ દુઃખ આવ્યું અમને શું ખબર તમે આવું અચાનક કહેશો બેટા તું જઈશ તો મારો જીવ રહે માને હજુ છે હજુ ઓગાડી નાખું હજુ અગાડી નાખું ભલે સુમતી છે ભલે મુક્તને જન્મ આપવા વાળી મા છે પણ માં તો માં એને તો બાળકમાં એ થાય જ છે મુક્ત આ બધા મુક્ત જ છે અજય શર્મા સુમતી દેવી બધા મુક્તો છે મુક્ત ને ઘેર જ મુક્ત આવે ને સામાન્ય ને ઘેર સામાન્ય આવે મુક્ત ને ઘેર મુક્ત આવે એવા મુક્તો કંઈક ઘર ગોતતા હશે તો એવું જ ઘર ગોતે જ્યાં મુક્ત આત્માઓ હોય એટલે સુમતી દેવી એક માનું પાત્ર ભજવે છે એટલે કે છે બેટા તારા વિના પ્રાણ નહીં રે પછી કે છે અપરાધ ઓલા ભવના પુત્ર આજ આવી નડ્યા એમ કયા લડથડી પૃથ્વી પડ્યા મારા ગયા જન્મના કાંઈ પાપ હશે એના કારણે આ બધું નડ્યું મને અત્યારે બોલો નડ્યું કે સુફળ થાય છે કોઈ સાધુ થવા નીકળે તો નડતર થયું કે સુફળ થયું સુફળ થયું પણ લાગે એવું ખબર નહીં આપણું શું ભાગ ફૂટ્યું તે આપણો છોકરો સાધુ થવાનું કે સમજણ ના હોય ને એને તેવું લાગે આપણા ખબર નહીં કભાક કહેવાય કભાક કહેવાય કે આપણો છોકરો સાદું થવા ચાલ્યો આ વરી કેવું જેને સત્સંગ ના હોય એને એમ થાય પણ જેના બહુ મોટા ભાગ્ય હોય એને ત્યાં ભગવાનના ભક્તનો જન્મ થાય જેના બહુ મોટા ભાગ્ય હોય એવી માઓના ઉદરે સાધુના જન્મ થાય દરેક ઉદરમાં સાધુના જન્મ નથી થતા દરેક ઉદરમાં ભક્તના જન્મ નથી થતા દરેક ઉદરમાં સુરવીર અને સતીના જન્મ નથી થતા જે કુખે સતી જન્મે જે કુખે સુરવીર જન્મે જે કુખે સંત જન્મે અને જે કુખે ભક્ત જન્મે એ માની કુખો સાર્થક છે બાકી તો હજારોની સંખ્યામાં જીવડાની જેમ જન્મે અને જગતના વિષયો ભોગવે ભગવાનનો ના ભગત થાય ના સમાજનો સેવક થાય ના કોઈ ગરીબની સેવા કરે તો એનો જન્મ હું કામનો વ્યસનોમાં ગમે એમ રખડીને પૂરો કરે તો 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 પશુ તો એના કરતાં પશુનો જન્મ આપ્યો હોત ને તો હારો પશુ તો હરનું તો ક્યાંય દારૂ પીવા નથી જાતું હરનું ક્યાંય માંસ ખાવા નથી જાતું એને જે ભગવાને રચના કરી છે એમાં જ રહે છે એ કોઈ જગ્યાએ ખોટું કામ કરવા નથી જાતા એને ભગવાને જેવી એની રચના કરી છે એ પ્રમાણે હાલે છે તો આને એવો ના બનાવ્યો હોત એના કરતાં એવો બનાવ્યો હોત તો સારું પણ ભગવાનનો ભક્ત જેને ઘેર જન્મ્યો એના બહુ મોટા ભાગ્ય છે સંતનો જ્યાં જન્મ થયો એ પરિવારોના ભાગ્ય છે અને થાય જ ગર્ભવતી સ્ત્રી હોય ને ગર્ભવતી એ સ્ત્રી આખો દિવસ બને એટલો સમય કથા વાર્તા અને સત્સંગ સંબંધી જો જીવન વ્યતીત કર્યા કરે તો આવનારું બાળક ભક્ત થાય થાય ને થાય જે કોઈ જગ્યાએ ભક્ત દેખાતા હોય જે કોઈ જગ્યાએ સંત દેખાતા હોય એના જન્મ પહેલા એનો જન્મ જ્યાં થયો હોય એ પરિવારની એની માં જે જગ્યાએ જન્મ થયો હોય એ માં પૂછો કે એને શું કર્યું હતું એને એનો જન્મ થતાં પહેલાં શું કર્યું હતું પૂછો પછી જો માં પિક્ચર જોવે તો અંદરનું બાળક પિક્ચરવાળું થાય મા નાટક જોવે તો અંદરનું બાળક નાટકવાળું થાય માં જો કથા સાંભળે તો અંદરનું બાળક કથા સાંભળવા થાય માં જો ભગવાનના ચરિત્રો સાંભળે તો અંદર રહેલું બાળક ભગવાનના ચરિત્રને વિશે આસક્ત થાય ગર્ભના સંસ્કારો સૌથી મહત્વના છે બ્લૂ પ્રિન્ટ ગર્ભમાં તૈયાર થાય છે ગ્રહસ્થ હંમેશને માટે યાદ રાખવું બ્લ્યુ પ્રિન્ટ ગર્ભમાં તૈયાર થાય છે ગર્ભના સંસ્કાર એ જ એના મૃત્યુ સુધીના સંસ્કાર બની રહે છે જો ગર્ભના સંસ્કાર ખોટા પડી ગયા ત્યાં આગળ જો આંકડા ખોટા ડબાઈ ગયા તો બાર ગમે એટલો લેપ કરીએ કોઈ દી સો પેલો કહે ને પિત્તળ ઉપર સોનું ચડાવો ને એ ધોળ હોય આમ કરો ને આ સોનું ઉખડી જાય પિત્તળ જ આવે એમ ગર્ભના સંસ્કાર બહુ મહત્વના છે જે કોઈ ગર્ભવતી મહિલાઓ થતી હોય જે કોઈ સત્સંગની અંદર જ્યારે તમને ભગવાન કોઈ ગિફ્ટ આપવાના હોય ત્યારે દીકરો હોય કે દીકરી હોય ગર્ભવતી સ્ત્રીઓએ હંમેશને માટે ભગવાનનું ભજન કથા પરાયણ પોતાનું જીવન કરી દેવું કારણ કે આવનારો જે આત્મા છે એની ઉપર તમારો બહુ મોટો ઉપકાર રહેશે જો માતાઓ એવું કરશે તો આવનારું બાળક ગુનિયલ બનશે આવનારું બાળક સત્સંગી બનશે એને બાળપણથી જેવા સંસ્કાર મળશે તમે આપણા પરિવારોમાં અમુક છોકરાઓ જોવો છો નાના નાના છે અને આટલા બધા એક્ટિવ પણ પૂછો પૂછો પરિવારને કેવી રીતે રહ્યા હતા એમ પૂછો માટે ગર્ભના સંસ્કાર બહુ મહત્વના છે આશ્રમના ભક્તોએ યાદ રાખવું મારા ઓલા ભાવના અપરાધ નડ્યા પુત્ર આજે આવીને નડ્યા એમ કહીને અચેત થઈને લડથડીને પૃથ્વી ઉપર પડ્યા રામ કહેમાં સાંભળો દિલગીરમાં થાવ મનમાં કરો રસોઈ જમશું થાવો સચેત તનમાં ચાલો ને હવે રસોઈ કરો ક્યારે ના રસોઈ રસોઈ તો જમી લઈએ કરી દો રસોઈ માએ બહુ સરસ મજાની રસોઈ કરી રસોઈ જમી અને પછી માને થયું કે દીકરો રસોઈ જમીન કદાચ આવે રોકાઈ જશે પણ રામનું તો બહુ પાક્કું છે બહુ પાક્કું છે શીરાપુરીમાં રોકાઈ જાય એવા નથી તરત ત્યાંથી દ્વારિકાના સાથે મા બાપના આશીર્વાદ લઈને મળીશ વેદો ભણીને પાછો આવું ત્યારે ભેગા થશું આપણે ત્યાં સુધી મારી વાટ જોજો પણ રામે અંતરમાં નક્કી કર્યું છે કે હવે તો બસ ભગવાનના સ્વરૂપરૂપી વેદ બનવો છે પાછો આવે બીજો અને ત્યાંથી નીકળી ગયા ત્યાંથી પેલા સંઘની સાથે નીકળ્યા દ્વારિકા જઈને ભગવાનના દર્શન કર્યા ત્યાં આગળ ભગવાનની મૂર્તિના દર્શન કર્યા છતાં પણ યાત્રાળુનો સંઘ દ્વારિકા આવ્યો રામને પ્રબળ ઈચ્છા થઈ ત્યાંથી નીકળ્યા છે અને દ્વારિકા આવીને દર્શન કર્યા પણ તોય એવું રહે છે કે મારે તો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના દર્શન કરવા છે મારે તો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના દર્શન કરવા છે આવું વિચાર કરી અને પછી સાક્ષાત ભગવાનના દર્શન કરવા માટે ત્યાંથી પૂર્વ તરફ આગળ વધ્યા ભાલકા તીર્થ આવ્યા પ્રભાસ પાટન થઈને ભાલકા તીર્થ આવ્યા ત્યાં પરમાત્માએ મનુષ્ય લીલા પૂર્ણ કરેલી એ જગ્યાએ ત્યાં ધ્યાન થયા હતા ત્યાંથી પૂર્વ તરફ આગળ વધ્યા તળાજામાં કાશીરામ કરીને સમુદ્ર કિનારે તળાજા નામનું ગામ આવ્યું ત્યાં કાશીરામ નામના શાસ્ત્રવેતા મળ્યા એમની પાસે સર્વ શાસ્ત્રનો સાર સમજી ત્યાંથી વિદ્યાભ્યાસ પૂર્ણ થતા રામ તળાજાથી ગિરનાર તરફ રહીવતા ચડ તરફ નીકળ્યા છે ત્યાં ગિરનાર તરફ ગયા ત્યાં સદગુરુ આત્માનંદ સ્વામી જે નિરાકારવાદી હતા અષ્ટાંગ યોગને સાધેલો હતો એમની આજુબાજુ અનેક શિષ્યો વિટાઈને બેઠેલા હતા રામે જ્યારે દૂરથી અમને જોયા ગોપાળ યોગીના આત્માનંદ સ્વામી શિષ્ય હતા અને ત્યારે વિચાર કર્યો કે ચોક્કસ આત્માનંદ સ્વામીને શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર હોવો જોઈએ એવા તેજસ્વી પુરુષ જોઈ એમની પાસે રહ્યા આત્માનંદ સ્વામીને કહે છે મારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવા છે આત્માનંદ સ્વામી કે યોગ સિદ્ધ કરવો પડે અષ્ટાંગયોગ શીખવાડ્યો છે બે ત્રણ મહિના ત્યાં રહ્યા છે એક વખત કહે છે ગુરુ મહારાજ આવે મને કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરાવો આત્માનંદ સ્વામીએ જ્યાં માથે હાથ મૂક્યો તે જ તેજને તેજ દેખાનું પણ મૂર્તિ ન દેખાની એટલે પૂછ્યું ગુરુ મહારાજ તે જ દેખાયું પણ કૃષ્ણ તો દેખાયા નહીં તે આત્માનંદ સ્વામી કે તેજ છે એ જ કૃષ્ણ છે ભગવાનને આકાર નથી ભગવાન તો તેજોમય છે અને જ્યારે આવી વાત કરી છે ત્યારે રામ એ શ્રી રામ હતા એનું આત્માનંદ સ્વામી રામાનંદ નામ પાડ્યું હતું અને રામાનંદ સ્વામી ત્યાં આગળ મૂર્છા ખાઈને હેઠા પડી ગયા અને કોઈ રીતે પછી સચેત થયા નહીં થોડી વાર પછી ભાનમાં આવ્યા સદ્ગુરુ આત્માનંદ સ્વામી સમર્થ હોવા છતાં એમનો ત્યાગ કરી પ્રત્યેક શ્રીકૃષ્ણના દર્શન થાય એવા ગુરુની શોધની અંદર ત્યાંથી રામાનંદ સ્વામી નીકળ્યા છે તીર્થમાં વિચરણ કરતાં વરની સ્વરૂપે રામાનંદ સ્વામી રામાનુજાચાર્યની ગાદી શ્રીરંગ ક્ષેત્ર કેરળમાં પધાર્યા અને શ્રીરંગજીના દર્શન થતાં બહુ આનંદ થયો વિષ્ણુ કાંચીમાં જ રહેવાનો નિર્ણય કર્યો હર અને ત્યાંથી ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા હતા હરેક ક્ષણની અંદર શ્રીરંગ ક્ષેત્રમાં રહેવું અતિ વાલું લાગતું હતું નિર્મળ જળમાં સ્નાન કરીને સવારનો સમયગાળો શ્રીકૃષ્ણ પૂજન અર્ચન મંદિર ફરતે પ્રદક્ષિણા કરીને પસાર કરતા હતા બપોર પછી વૈષ્ણવો બધા મળીને કથા કરે શ્રીરંગ ક્ષેત્રમાં ત્યાં આગળ એ કથા સાંભળવા માટે એક ચિત્ત દઈને સાંભળતા ત્યાં આગળ ગીતાભાષ્ય સાંભળવા થકી રામાનંદ સ્વામી ઘણા પ્રસન્ન થયા અને અંતરમાં ઘણી આનંદની લહેરો ઉત્પન્ન થઈ એમાં પણ પ્રપન્નામૃત એટલે કે રામાનુજાચાર્યના ચરિત્રનો આખો ગ્રંથ હતો રામાનુજાચાર્યના પ્રાગટ્યથી માંડીને તિરોધાન સુધીનો ગ્રંથ એ પ્રપન્નામૃત ગ્રંથ એ સાંભળવામાં લીન થઈને રહેતા રામાનુજાચાર્યનું જીવન ચરિત્ર સાંભળ્યું એટલે એમને એમ થયું કે આવા રામાનુજાચાર્ય જેવા મોટા પુરુષ ચોક્કસ અહીં શ્રીરંગ ક્ષેત્રની અંદર રહેતા હશે દિવ્ય સ્વરૂપે મને દેખાતા નથી એટલે પ્રપન્નામૃત છે એ ગ્રંથનું પાઠ કર્યો પ્રપન્નામૃત ગ્રંથનો પાઠ કર્યો એટલે રામાનુજ ચોક્કસ અહીંયા આગળ વધતા હશે ને રામાનુજને ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય વશ થયેલા હશે એટલે રામાનુજનું ધ્યાન કરવાનું શરૂ કર્યું રામાનુજના ચરિત્રો સાંભળવાના ચાલુ કર્યા અને ચિંતવન કરવા લાગ્યામાં એક એમ કરતાં ચૈત્ર પંચમીને દિવસે ચૈત્ર પંચમીને દિવસ આવ્યો તે જ દિવસે સવારે અલૌકિક સ્વપ્ન થયું અને સુરત સમાન શોભતા રામાનુજ આચાર્યના દર્શન થયા અને જેવા સાંભળ્યા હતા પ્રપન્નના મૃતમાં એવા જ રામાનુજાચાર્ય શ્રીરંગ ક્ષેત્રમાં રામાનંદ સ્વામીને સ્વપ્નમાં મળ્યા અને પછી વરની પ્રણામ કરીને બોલ્યા ઘણા દિવસથી હું તમારા દર્શનને ઈચ્છતો હતો આ જ દર્શનને પામ્યો આજ હું ધન્ય થયો છું જે દિવસથી તમારા ગ્રંથ સાંભળ્યા છે ત્યારથી તમને સમર્થ જાણ્યા છે મને એવું લાગ્યું કે તમારે શ્રીકૃષ્ણને ચોક્કસ સંબંધ હશે માટે મને ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થાય આવું કરાવો ત્યારે રામાનુજાચાર્યએ બે મંત્ર આપ્યા દીક્ષા આપી અને પછી રામાનુજાચાર્ય જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે સવારમાં રામાનંદ સ્વામી જાગી ગયા છે એમને એવું લાગ્યું છે કે આ સ્વપ્ન હતું પણ પોતાના શરીર ઉપર જોયું છે તો દ્વાદશ તિલક હતા અને સાથે સાથે બધી દીક્ષા વિધિ થયેલી હતી મંત્ર પણ એવાને એવા યાદ હતા પોતે એકાંતમાં બેસી અને મંત્ર જપવા લાગ્યા શ્રીમન નારાયણના દર્શન થયા લક્ષ્મીનારાયણના દર્શન થયા જેવું ભગવાનનું સ્વરૂપ સાંભળ્યું હતું એવા જ દર્શન થયા પોતાના હૃદયમાં એ દર્શનને રાખે છે પાછું રામાનુજાચાર્યએ કીધેલું કે આ મંત્રનો તમે બીજાને શિષ્યોને ઉપદેશ આપજો એને પણ ભગવાનનો સાક્ષાત્કાર તરત થશે એટલે રામાણુ રામાનંદ સ્વામી થકી બીજાને ભગવાનનો સાક્ષાત્કાર જલ્દી થવા લાગ્યો શિષ્યો થવા લાગ્યા એટલે ઉપદ્રવ પણ પાછો થવા લાગ્યો એટલે ત્યાંથી રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને છોડીને જે ચોટી બધું જે કંઈ હતા ચિહ્નો એનો ત્યાગ કરી વૃંદાવનમાં ગયા કાલિન્દ્રીમાં સ્નાન કરે છે વૃંદાવનને વિશે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રાજી થઈ અને દર્શન આપ્યા છે દર્શન આપીને પછી ત્યાં આગળ અતિ દુઃખી થયેલા રામાનંદ સ્વામી ત્યાં આગળ વૃંદાવનમાં રહે છે કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા અને કીધું કે તમે તો પૂર્વના ઉદ્ધવ છો અને મારી ઈચ્છાથી જ તમે પ્રગટ થયા છો અને આ બધા અસુરો તમને ઉપદ્રવ આપે છે પણ તમે ઉપદ્રવને દુઃખ આપે છે પણ તમે નવા સંપ્રદાયની સ્થાપના કરો એની રીત પ્રવર્તાઓ અને ત્યારબાદ રામાનંદ સ્વામીએ નવો સંપ્રદાય સ્થાપ્યો જેનું નામ છે ઉદ્ધવ સંપ્રદાય રામાનંદ સ્વામીનો સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાય છે એ સંપ્રદાયની ધુરા રામાનંદ સ્વામીએ સંપ્રદાયમાં રામાનંદ સ્વામીનું ચરિત્ર પછી આગળ આપ સર્વે જાણો છો ધર્મ ભક્તિને મળ્યા છે રામાનંદ સ્વામી અને ભગવાન શ્રીહરિને મળ્યા પીપલાનામાને પછી ગાદી મહારાજને આપી ત્યારથી આપણો આ સંપ્રદાય આમ અભ્રંશમાં સ્વામી એણ સંપ્રદાય તરીકે ઓળખાય છે પણ આ સંપ્રદાયનું મૂળ નામ ઉદ્ધવ સંપ્રદાય છે એવા સદ્ગુરુ રામાનંદ સ્વામીનો આપણે ચરિત્ર સાંભળ્યું સ્વામીનો આવતીકાલે સવારમાં પ્રાગટ્ય છે બંને આપણે કાલે સાંજે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય ઉત્સવ કરીશું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનું રામાનંદ સ્વામીનું ભેડું પૂજન કરીશું અને આવતીકાલે સાંજે શ્રીકૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવની કથા સાંભળી આપણે પ્રાગટ્ય ઉત્સવ કરીશું ત્યારબાદ જનંગલ નામાવેથી પૂજન કરીશું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જય શ્રી ધરમ શ્રીધરમ ભક્તિ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘણ્યામ